સુરત શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી છે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવે તો શાળા સાત દિવસ સુધી બંધ રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે લિંબાયતની શાળામાં એક અને સિંગણપુરની શાળામાં બે કેસ નોંધાયા વિદ્યાર્થીઓમાં વધતા કેસને લઈને વાલી મંડળના પ્રમુખે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે વિદ્યાર્થીઓને કોરોના થાય તો શાળા સંચાલકો અને ડીઈઓ પણ જવાબદાર રહેશે ઘણી શાળાઓની અંદર રેન્ડમલી ચેક કરવામાં આવતા બાળકો કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે અને તેની પાછળનું કારણ જોઈએ તો બે દિવસ અગાઉ પણ એક શાળાએ એસઓપીનું પાલન ના કર્યું હતું અને સરકારના જણાવ્યા અનુસાર નવથી બાર સિવાયના વર્ગોને પણ શરૂ કરી દીધા હતા જેથી વાલી મંડળ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે કારણ કે જો કોરોનાની અંદર બાળકોની યોગ્ય તકેદારી નહીં રાખવામાં આવે તો ત્રીજા વેવની અંદર આ બાળકો જ એક વિસ્ફોટક બની અને કોરોના મહામારીને ફેલાવી શકે છે જેથી વાલી મંડળ તરીકે અમે એક જવાબદારી લઈ નવ તારીખે જે કેબિનેટની બેઠક મળનારી છે એ બેઠકની અંદર અમે સરકારને એ બાબતે ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ કે જે શાળાઓ એસઓપીનું પાલન ના કરે તો એવી શાળાઓ પ્રત્યે દંડાત્મક કાર્યવાહી ખૂબ જ કડકાઈથી કરવામાં